বন্দে গুজরাট। Good morning, children. How are you all? I'm fine. Travel time activity માં બહુ જ મજા પડી રહી છે. Activity 4A, 4B અને 4C આપણે પૂર્ણ કરી દીધું છે. Today, we will start the activity 4D on page number 60. આપ સૌ પોતાના પુસ્તકમાં ધ્યાન આપજો. All of you open page number 60. Let's start. Children, look here carefully. Activity 4D. નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને નવા ઉમેરો. બાળમિત્રો, આપણી પાસે આ ટેબલમાં 1, 2, 3, 4, 5, 6 આલ્ફાબેટ્સ આપેલા છે. બી, સી, એસ, ટી, આઈ, એન. વી વિલ ફાઇન્ડ ધ વર્ડ્સ સ્ટાર્ટિંગ ફ્રોમ these alphabets in the paragraph. 4A માં આપેલા ફકરામાંથી આ alphabets થી સ્ટાર્ટ થતા શબ્દો આપણે શોધીશું અને આ ખાલી જગ્યામાં લખીશું. ફકરો હું ફરીથી વાંચું છું. તમારે આ alphabets ખૂબ ધ્યાનથી યાદ રાખવું પડશે. ફકરો વાંચતી વખતે કોઈ પણ શબ્દ આ પૈકી કોઈ પણ અલ્ફાબેટથી શરૂ થાય તો તમારે ઊભા રહેવાનું છે, સ્ટોપ થવાનું છે અને જે તે ખાનાની અંદર આપણે એ શબ્દ લખીશું. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધ એક્ટિવિટી. નાઉ વી વિલ સ્ટાર્ટ. Students, I am reading the paragraph. તમે એકદમ ધ્યાનથી alphabets ને મગજમાં રાખજો અને બિલકુલ ધ્યાન આપજો કે કોઈ પણ શબ્દ આવે તો તમારે સ્ટોપ કરીને જે તે ખાનામાં આપણે લખવાનું રહેશે. Look at this picture. તો બાળ મિત્રો, yes, very nice. T-H-I-S, this. This word starts with T. તો આપણે આપણી એક્ટિવિટીમાં ટી ના ખાનામાં this શબ્દ લખીશું. પેજ નંબર 60. Where is the alphabet T? No. 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 Yes. T. So we will write this. T. H. I. S.
दिस बदा हमारे साथ है, लगता रह जो बाढ़ मित्रों। टी एच आई एस दिस। हवे फरी आपणे फकराना वाचन ऊपर जईशुं। पेज नंबर 59। स्टूडेंट्स सी द पेरेग्राफ। देर इज द सी शोर। तो बाल मित्रों, देर आर टू वर्ड्स स्टार्टिंग फ्रॉम टी, देर एंड द। देर इज वन वर्ड स्टार्टिंग विद आई, इज, एंड वन वर्ड स्टार्टिंग विद एस, सी शोर। आ वाक्यमां चारे चार शब्दों આપણા એક્ટિવિટીમાં લખવા માટે કામ આવશે, કારણ કે આઈ થી ઇઝ બને છે, ટી થી બે શબ્દો છે દેર અને ધ, અને એસ થી પણ આપણી પાસે એક શબ્દ છે શી શોર। નાવ ટર્ન ઓન પેજ નંબર 60। દેર ટી એચ ઈ R E there is I S is again the T H E। બાળ મિત્રો આપ સૌ જોડે લખતા રહેજો। પ્લીઝ Write with me, seashore, S E A, sea shore, S H O R E, sea shore। બાળ મિત્રો ખૂબ શાંતિથી સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર આપ સૌ જોઈને લખશો। દેર શુડ નોટ બી એની સ્પેલિંગ મિસ્ટેક। નાવ ટર્ન ઓન પેજ નંબર 59। અગેન આઈ વિલ રીડ ધ પેરેગ્રાફ। નેહાબેન ઇઝ ગોલુઝ મધર। આ વાક્યમાં આઈ એલ્ફાબેટથી ઇઝ શબ્દ જોવા મળે છે। રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર। આ વાક્યમાં પણ આપણને આઈથી શરૂ થતું ઇઝ શબ્દ જોવા મળે છે। પણ બાળમિત્રો, વી હેવ ઓલરેડી રિટન આઈ એસ ઇઝ ફ્રોમ This sentence. All of you remember? બધાને યાદ આવે છે? Yes, very nice. તો ફરીથી આ બંને is આપણે લખવાની જરૂર રહેતી નથી। હવે આપણે આગળ જોઈશું। પિંકુ is ગોલુસ sister. ઇઝ શબ્દ આવી ગયું છે, સો વી વિલ નોટ રાઇટ ઇઝ। પણ અહીંયા એક નવું શબ્દ એસ થી જોવા મળે છે। યસ, સિસ્ટર, એસ આઈ એસ ટી ઈ આર, પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર। તો આપણે એસ એલ્ફાબેટથી આ નવું શબ્દ મળ્યું છે જે આપણે ખાલી જગ્યામાં લખીશું। સો ઓલ ઓફ યુ ટર્ન અગેન ઓન પેજ નંબર 60। ઇન ધ કોલમ ઓફ એસ વી વિલ રાઇટ સિસ્ટર। આપ સૌ મારી સાથે લખજો। સ્પેલિંગ મેં આપને હમણાં જ ફકરા વાંચન વખતે કીધું છે। S I S T
E-R, sister. Okay. I hope all of you are writing. Yes, very good. સંભળાય છે મને કે યસ મેડમ અમે લખી રહ્યા છીએ. અગેન વી વિલ કમ ટુ ધી પેરેગ્રાફ ઓન પેજ નંબર 59. ટર્ન યોર પેજ. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. તો બાળ મિત્રો, આપણી એક્ટિવિટીમાં ખાલી જગ્યામાં એક એલ્ફાબેટ એન પણ છે જેનાથી બનતા શબ્દો આપણે લખવાના છે. તો અહીંયા આપણને એનથી એક શબ્દ મળે છે એન્ડ ધ વર્ડ ઇઝ ન્યૂઝ પેપર. આપ સૌ ચિત્રમાં જોઈ શકો છો, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર. સો વી વિલ રાઇટ ન્યૂઝ પેપર ઇન ધ બ્લેન્ક ઓફ એન. ટર્ન ઓન પેજ નંબર 60 વિથ મી. યસ, વેર ઇઝ એન? કમ ઓન ચિલ્ડ્રન, વેર ઇઝ એન? હું પોઈન્ટર મૂકું છું. યસ હોય તો યસ કહેજો, અને પોઈન્ટર ખોટી જગ્યાએ મુકાયેલું હોય તો નો કહેજો. ઓકે, નો નો અવાજ આવે છે. ઓકે, વેરી નાઇસ. સો વેર ઇઝ એન? યસ, એન ફોર નોઝ ઓલ્સો, એન ફોર ન્યૂઝપેપર ઓલ્સો. પણ આપણા પેરેગ્રાફમાં આપણને કયો શબ્દ લખેલો છે? ન્યૂઝપેપર. સો આપણે અહીંયા લખીશું ન્યૂઝ પેપર. એન ઈ ડબલ્યુ એસ પી એ પી ઈ આર, ન્યૂઝ પેપર. બાળ મિત્રો, ઘણી વખતે સ્ટુડન્ટ્સ લખતી વખતે ન્યૂઝ અલગ લખે છે અને પેપર અલગ લખે છે, પણ તે ખોટું છે. ન્યૂઝ પેપર ઇઝ અ સિંગલ વર્ડ. આ એક જ શબ્દ છે એટલે એને આપણે જોડે એક સાથે જ લખીશું, ન્યૂઝ પેપર. આપ સૌ લખતા રહેજો જોડે. ઓલ ઓફ યુ હેવ રિટન, વેરી ગુડ. નાવ અગેન વી વિલ સી ધ પેરેગ્રાફ, પેજ નંબર 59. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર અલાઉડ. સ્ટુડન્ટ્સ, વી હેવ ઓલરેડી રિટન ધ વર્ડ ઇઝ, સો વી વિલ નોટ રાઇટ ઇટ. રીડિંગ, આર એલ્ફાબેટ આપણી એક્ટિવિટીમાં આપેલું નથી એટલે આપણે એને લખવાનું નથી. ધ વર્ડ વી હેવ ઓલરેડી રિટન. ડુ યુ રિમેમ્બર? ઇન ધ ફર્સ્ટ લાઇન, અહીંયા આપણે જ્યારે પેરેગ્રાફનું રીડિંગ કર્યું ત્યારે આપણે ધ વર્ડ ઓલરેડી લખી લીધું છે, તો આ શબ્દ પણ આપણે લખવાનું રહેતું નથી. ન્યૂઝ પેપર, વી હેવ ઓલ્સો રિટન ધીસ વર્ડ. અલાઉડ, એ એલ્ફાબેટ આપણી એક્ટિવિટીમાં આપેલું નથી. હવે આપણે આગળ વધીએ. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન, This word starts with N. તો આપણે લખીશું, is, already we have written, listening. L alphabet is not there in our activity. The news, the word we have written. So we will write news because it starts with the alphabet N. So, બાળ મિત્રો, in this sentence, we have two words starting with N. એક છે નેહાબેન અને બીજો શબ્દ છે ન્યૂઝ. તો
તો આપણે આ બંને શબ્દો એક્ટિવિટી નંબર 4D માં પેજ નંબર 60 ઉપર લખીશું. ટર્ન ધ પેજ એન ઈ એચ એ બી ઈ એન નેહા બેન. Now children, listen carefully. આ શબ્દમાં એન કેપિટલ છે, એટલે કે જેને આપણે ફર્સ્ટ એબીસીડી કહીએ છીએ, અને ઉપર સ્મોલ એન લખેલું છે, પણ બંને એલ્ફાબેટ સેમ છે. કોઈ પણ વ્યક્તિનું નામ લખતી વખતે હંમેશા પહેલું એલ્ફાબેટ કેપિટલમાં જ લખાય છે. આપનું નામ તમે પણ લખો તો તમારા નામનું પહેલું એલ્ફાબેટ, પહેલું અક્ષર હંમેશા કેપિટલ હોય છે. એટલે જ નેહાબેન, ઇટ ઇઝ અ નેમ, સો એન ઇઝ કેપિટલ. તો આપ સૌ પણ લખતી વખતે ધ્યાન રાખજો. અને બીજો શબ્દ છે ન્યૂઝ, N E W S, news. Children, we read news from the newspaper. Understood? We read news from the newspaper. Very good. Shanti thi spelling mistake karya vagar screen upar joine ખૂબ જ સરસ અક્ષરોમાં આપ સૌ લખજો. યોર હેન્ડ રાઇટિંગ શુડ બી ગુડ એન્ડ ક્લીન. ચલો આગળ વધીશું. ટર્ન ઓન પેજ નંબર 59. શી હેઝ અ બાસ્કેટ. સો હિયર દેર ઇઝ અ વર્ડ સ્ટાર્ટિંગ વિથ એસ, સો વી વિલ રાઇટ she in the blank of s. After that there is a word has, પણ h alphabet આપણી એક્ટિવિટીમાં આપેલું નથી. And the another word is basket. તો આને તો લખવું પડશે કારણ કે b alphabet આપણી એક્ટિવિટીમાં આપેલું છે. તો બાળ મિત્રો, આ વાક્યમાં આપણને બે શબ્દો લખવા માટે મળી રહ્યા છે. વન ઇઝ શી એન્ડ અનધર ઇઝ બાસ્કેટ. શી ઇન ધી કોલમ ઓફ એસ એન્ડ બાસ્કેટ ઇન ધી કોલમ ઓફ બી. સો ટર્ન ધ પેજ ઓન યોર એક્ટિવિટી. ઓન પેજ નંબર 60 વી વિલ રાઇટ ટુ વર્ડ્સ શી. Where will we write she? Here? No. Here? No. અહીંયા લખીશું આપણે શી, S H E. આપ સૌ મારી સાથે લખજો. S H E. She. And our another word was basket. So basket word starts with B and B is here. So we will write basket. B A S K E T. Basket. All of you write carefully without any mistake. Page number 59. We will see the paragraph. There are apples in the basket. There. It starts with T. We have already written this word. You can see here. આપણે પહેલાથી જ આ શબ્દ લખી લીધું છે. R. A alphabet
આપણી એક્ટિવિટીમાં આપેલું નથી. એપલ્સ, અગેન એ શબ્દ આપણને આપેલું નથી એક્ટિવિટીમાં. ઇન, ઇન સ્ટાર્ટ્સ વિથ આઈ અને આઈ એલ્ફાબેટ આપણી એક્ટિવિટીમાં આપેલું છે. સો વી વિલ રાઇટ ઇન, ઇન ધી કોલમ ઓફ આઈ. ધ વી હેવ ઓલરેડી રિટન. બાસ્કેટ આ શબ્દ પણ આપણે લખી લીધું છે. તો મિત્રો, આ વાક્યમાં આ એક જ શબ્દ ઇન આપણે લખીશું. સો ટર્ન ઓન પેજ નંબર 60 એન્ડ વી વિલ રાઇટ ઇન, ઇન ધી કોલમ ઓફ આઈ. વેર ઇઝ ધી એલ્ફાબેટ આઈ? યસ, આઈ. વી વિલ રાઇટ ઇન, આઈ એન, ઇન, આઈ એન, ઇન. ઓકે, વેરી સિમ્પલ, ઓલ ઓફ યુ કેન રાઇટ. આગળ વધીશું. યસ, બધાએ હા કીધું, એટલે હવે આપણે ફરી પેરેગ્રાફ રીડિંગ ઉપર જઈશું. ટર્ન ઓન પેજ નંબર 59. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ, જી એલ્ફાબેટ ઇઝ નોટ ગિવન. એન્ડ એ એલ્ફાબેટ પણ આપણી એક્ટિવિટીમાં આપેલું નથી. પિંકુ, પી એલ્ફાબેટ ઇઝ ઓલ્સો નોટ ગિવન. આર એ એલ્ફાબેટ પણ આપેલું નથી. પ્લેઇંગ, પી એલ્ફાબેટ પણ એક્ટિવિટીમાં આપેલું નથી. ક્રિકેટ, યસ, બધાના હાથ ઊંચા થઈ ગયા, ખ્યાલ આવી ગયું ને હવે તો એક્ટિવિટી વિશે. વેરી નાઇસ, વેરી ગુડ. સી ફોર ક્રિકેટ. ક્રિકેટ સ્ટાર્ટ્સ વિથ ધી એલ્ફાબેટ સી, અને બધાએ કોલમમાં જોઈ લીધું છે કે સી એલ્ફાબેટ આપેલું છે. ખૂબ જ સરસ બાળ મિત્રો. ટર્ન ઓન પેજ નંબર 60 એન્ડ વી વિલ રાઇટ ક્રિકેટ. આર આઈ સી કે ઈ ટી, ક્રિકેટ. આપ સૌને મજા આવે છે ને ક્રિકેટ રમવાની? ખૂબ સરસ. ક્રિકેટ, ટર્ન ઓન પેજ નંબર 59. ગોલુ હેઝ અ બેટ. હું કહું એ પહેલા મને જવાબ મળે છે. ગોલુ શબ્દ પણ નથી. હેઝ, એચ પણ આપણી એલ્ફાબેટ ટેબલમાં નથી. બેટ, યસ, બી, બી ફોર બેટ. વેરી નાઇસ. આગળનું પણ એક વાક્ય જોઈ લઈશું. પિંકુ હેઝ અ બોલ. પિંકુ, પી એલ્ફાબેટ ઇઝ નોટ ઇન ધી એક્ટિવિટી. એચ, નો, બોલ, બી, યસ. તો આ બે વાક્યમાં બે શબ્દો આપણને મળ્યા, બેટ, બોલ. વેરી નાઇસ. સો વી વિલ રાઇટ ટુ વર્ડ્સ. વન ઇઝ બેટ, અનધર ઇઝ બોલ. બેટ, બી એ ટી, બેટ. એન્ડ ધી અનધર વર્ડ, યસ, બોલ, બી એ ડબલ એલ, બોલ. રાઇટ ઇન ગુડ હેન્ડ રાઇટિંગ ચિલ્ડ્રન. વેરી નાઇસ. નાવ વી વિલ સી ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇન અવર પેરેગ્રાફ, પેજ નંબર 59. દેર ઇઝ અ બલૂન મેન. દેર વર્ડ
we have already written. You can remember? Yaad aave chhe ne baal mitro? There. Is. Aa word pan aapde lakhi lidhu chhe. Balloon man starts with B. So we will write balloon man in the column of B alphabet. He has balloons. H alphabet is not in our activity, so we will not write this. Balloons. Yes, we have the alphabet B. तो बाळ मित्रो B alphabet थी बे शब्द आपणे लखीशु. Balloon, man अने balloons. Turn on page number 60. B A double L double O N M A N balloon man. बाल मित्रों ध्यान थी जोजो N अने बीजो शब्द छे balloons. B A double L double O N S balloons. Write carefully. एकदम शांति थी सारा अक्षरे स्पेलिंग नी भूल न थाय एवी रीते आप सौ लखजो. डोंट राइट विथ मिस्टेक्स, राइट प्रॉपरली. आप सौए लखी लीधु, वेरी गुड. हवे आपणे आगळ वधीशुं. टर्न ऑन पेज नंबर 59. लास्ट सेंटेन्स. दे गो फॉर पिकनिक बाय बस. दे टीश अल्फाबेट. यस, ये तो आपणा एक्टिविटी में छे, एटले आपणे टी थी शुं लखीशुं? दे. वेरी नाइस. गो जी अल्फाबेट नथी आपणी एक्टिविटी में. फॉर एफ पण नथी. पिकनिक पी अल्फाबेट थी शुरू थाय छे, पण पी अल्फाबेट पण आपणी एक्टिविटी में पूछेलू नथी. बाय. यस, बी अल्फाबेट छे. बस, खबर पड़ी गई आप सौने, आ एक्टिविटी नी खूब सरस रीते समझण पड़ी गई छे. वी हैव थ्री वर्ड्स इन दिस सेंटेंस. दे विच स्टार्ट्स विथ टी, बाय विच स्टार्ट्स विथ बी, एंड बस इट स्टार्ट्स विथ बी अगेन. नाउ टर्न ऑन पेज 60. वी विल राइट द वर्ड्स. B Y by अने बीजो वर्ड हतो B U S bus. And which was the last word? In which column? Which alphabet? Yes, T. So we will write they. T H E Y they. So students, we have written all the words starting from these alphabets which are given in our paragraph. So students, have you enjoyed? Maja padi ne? Bahut saras. Very nice. Have activity 1 ane 2 je tame agau bhani lidhu che, e banne activity ma thi આ એક્ટિવિટી 4D માં આપેલા એલ્ફાબેટ્સ ઉપરથી તમારે શબ્દો શોધવાના છે અને આ કોલમની અંદર લખીને મને વોટ્સએપ કરજો. વી વિલ મીટ ઇન ધી નેક્સ્ટ ક્લાસ. ટિલ ધેન, ટાટા.